કાલ જ્યાંથી બ્લોગની શરૂઆત થઈ હતી કે નહીં, શરૂઆત તો નહોતી થઈ, ત્યાંથી જ પાછો આજ આ બ્લોગ ચાલુ કર્યો. મતલબ કે એનું કારણ શું ખબર તમને? કાલ છે ને અમે જે કરવા આવ્યા હતા ને કામ થયું નહીં. મતલબ કે કેમેરા છે ને કેહુનું મોઢું આમ હરખું ફોકસ ના કર્યું, એને બહુ કેહુર ગમ્યો નહીં. બહુ રૂપારા લોકો અમારા બહુ પ્રશ્ન રહી ગયા. મારી નહીં, હું તારી વાત આ ગમ્યો ચંદન નો બગીચો એવું થોડું કેમ આગળ ઈ હતો તું જન્મ માં સાપ એટલે કે નહીં લક્ષણ દેખાય. કાલે અમે છત ઉપર હતા, આજે છત ઉપર જ છે. ફેર ખાલી એટલો હે, કાલ બપોર પછી હતા ને આજ બપોર પહેલા છે. માણા ઈ જ છે આપડો, માણા જે રાખો ને ડોર ઉડાડવામાં ઈ જ છે. હાલા ભાઈ, ધીસ ઇઝ સુપર સોનિક. આમ ડ્રોન ના ઉડે, આમ ડ્રોન ના ઉડે. તારું ડ્રોન આવે ને તે ઉડી એવું. ભાઈ યે જો આવાજ કર રહા હૈ ના, અરે ભાઈ ફોકસ હટ ગયા ભાઈ, ક્યા હી આવાજ કર રહા હૈ, યે ડ્રોન હૈ કિ ભાઈ સાહેબ. ઓર લોકેશન દેખો ભાઈ, ક્યા હી મસ્ત હો રહા હૈ. આ બાજુ હે ને બધા ચંદન. એક ડ્રોન શોટ લેવો છે અમારે, તો એ શોટ લઈ લઈએ. લોર્ડ અલ્ટો એન્ડ ફૂલી ગરમ બીકોઝ તડકા ઇઝ વેરી હાઈ. ચેક ધીસ સૂર્ય, ચેક ધીસ હોટ પીસ. હાઉ યુ ફીલ યુ ગોઈંગ ઇન અલ્ટો ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ ટાઈમ? ધીસ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ, ધીસ ઇઝ માય ફોર્થ ઓર ફિફ્થ ટાઈમ. ધીસ ટાઈમ ફર્સ્ટ ટાઈમ, ધીસ ટાઈમ, ધીસ ટાઈમ. યુ સે ઓન્લી ધીસ ટાઈમ, નોટ ફર્સ્ટ ટાઈમ. નો, ફર્સ્ટ ટાઈમ ધીસ ટાઈમ આઈ સે. વોટ યુ સે? You have you speak any time in English? Yes, many time. Tell me one thing. Yes. What? What? What you say? Tell you, me one thing. You what you, what you? I gali English. Pedro an ek name hai kein full powerful English out, but he don't know who I am. Le le. He don't know ke he don't know. Ah he એટલે he na ke હું દેશી માણસ છે, દેશી નું ઇંગ્લિશ આવું હોય, હાવ પરફેક્ટ ના હોય, હું જેવું બોલું ને એવું. આ બધા નિયમ છે કે આપણે ઇંગ્લિશ આવડતું નથી. બોલે, આઈ એમ નોટ અ બ્લડી ઇન્જિનિયર, બટ આઈ એમ અ બીએ બેચલર ઓફ આર્ટ્સ માસ્ટર. એ અડધું નહીં, ફૂલ કમ્પ્લીટ. ઇટ્સ કોલ્ડ સોડા, યુ નો? યસ આઈ નો. આપણે કેવું કામ કરીએ, 24 કલાક ચલે ઇંગ્લિશ જ બોલવા, સ્પીક ઇન ઇંગ્લિશ. તું પરેવા દે નહીં, ટકી હગે આ, તું તું ટકી નહીં હગે આ લીએ નહીં મિત્રો. નકા મારો તો મન હતો એવો ચેલેન્જ કરવાનો. આ 24 કલાક સુધી આલી હતા છે ને, સરસ મજાની આપણે સોડા પી લે. હું કહો, વેરી ઈઝી ફોર મી, યુ નો? નો, આઈ નોટ નો. હાલો ભાઈ, સોડા પી લે, સરસ મજા. મેડા આવ્યું હોય ને તોય માલ હિખાવવું પડે કામ. મેડા જા જા જા, ખાવ લે. આજ ફિર જીને કી તમન્ના હૈ. અરે કાચો વર થોડો કેવા માં ડ્રાઇવિંગ માં નવો હો હો ભાઈ. આરું સીટ બેલ્ટ કરજો. હાલો ફેર લીધું. આરું હાલો મેડા, ટેક કેર, બાય. તો ભાઈ આપણે છે ને વાળ કપવા જાવ તું, પણ એ આપણે વેરું આવ્યું નહીં. હવે અટણ છે ને હાથ જેવું વાગ્યું છે, ફૂલ ભૂખ લાગી ગઈ. અટણ મેં રોટલો નહીં તો ખવાય નહીં, એટલે આપણે બનાવી હતી હોમ મેડ ભેળ. એટલે કે ફરારી ચેવડો અને એમાં થોડી થોડી આઈટમ પડશે જે આપણે નાખશું આપણી રીતે, જે બહારની ભેળ કરતાં બહુ વધારે સારી બને. તમે એક વખત ઘરે ટ્રાય કરજો. હું નાખી જરાક હું તમને કહી દઉં. પહેલાં તો ફરારી ચેવડો હોય, એનો થોડો થોડો ભૂકો કરી નાખવાનો, પછી એમાં વેફરને હું તમે એડ કરી શકું. બાકી ચાલે, બાકી એમાં સેવ નાખવાની, બાકી ડુંગળી છે અહીંયા, આ ડુંગળી અને ટમેટા, એમાં લીંબુ આપણે થોડુંક નાખશું. પણ એમાં હે ને ભાઈ થોડીક આ ચટણી એડ કરવી છે, કેમકે થોડીક સ્પાઇસી ભેળ બને. અને હજી બીજું શું એડ કરવાનું છે, દહીં. મતલબ કે ઓછું, બહુ વધારે નહીં, મીડિયમમાં. તો બનાવીએ પછી દેખાડું તમને કેવી બની. નહીં ભેળ
ઇટ્સ કોલ્ડ ફરારી ભેળ અને સૂકી ભેળ. આમાં દહીં થોડું નાખવાનું, બહુ વધારે નહીં, નહીં તો ડોળી થઈ જાય. બાકી ઉપર થોડી ભૂકી જે ચટણી આવે ને ચટણી થોડી થોડી નાખી દેવાની એટલે બની જાય. જો કે બહાર કરતાં મને તો ભાઈ આ ભેળ ખાવાની મજા આવે. તમે એક વખત ટ્રાય કરીને નીચે કમેન્ટ કરીને કહેજો કેવી મજા આવે. સાંજના વાગો આવ્યા છે 9 અને આપણે હતા ઘરે, અને ઘરેથી અત્યારે છે ને બહાર જઈએ છીએ ને એમાં શું છે ખબર, તબિયત જે આપણી જે તબિયત હતી ને ભાઈ એકદમ ખરાબ થઈ ગઈ. ખરાબ એટલે કે એવી શરદી થઈ જાય ને ક્યારેક ક્યારેક, એને વાતાવરણમાં ચેન્જીસ આવે કે ભાઈ એક એલર્જી છે એ ખબર નહીં કેનાથી મટે, જ્યારે મટે ત્યારે બીજું શું. દવાથી એલર્જીનો કોઈ પણ જાતનો ફર્ક નથી પડતો. ક્યારેક ક્યારેક દવા પી લઉં પણ એ વધારે પીવાય નહીં એટલે. અને તમને પણ એલર્જી હોય તો બહુ વધારે દવા ના પીતો, બહુ વધારે દવા ના પીતા તો તમે. બાકી અત્યારે આપણે ગાડી લઈને જવું છે બહાર જમવા માટે. જોઈએ ભાઈ ફૂલ ફેમિલી સાથે જમવા જઈ રહ્યા છે. ચાલો ગાડી સ્ટાર્ટ કરી લીધી છે, હવે નીકળીએ. મારા ભાઈ કે ને તું આ હોટલમાં જમવા જ નહીં આવ્યો. મેં કીધું હું કે હું ને બધા ભાઈ હોટલમાં બધે પેલા અહીંયા જઈ હમણાં જ બની. મેં ભલે ને હમણાં બની ઓપનિંગ જ અમે કર્યું આ હોટલનું. જો લગભગ આપણા અડ્ડા જ્યાં જામનગરમાં પેલા હતું ને ત્યાં પાછી બની છે બીજી હોટલ. તો જમી લીધું છે અને જમવામાં છે ને આપણે પંજાબી પ્રિય ગ્રાહક મિત્ર આપને, અરે આમાં દેખાતું નથી, પ્રિય ગ્રાહક મિત્ર આપને ભોજન અને સેવા સારી લાગે તો આ ભોપું એકવાર જરૂર વગાડજો. કઈ દીધું છે ભોપું ચેક દીધ. એમાં એવું છે ભાઈ આપણે પંજાબી શાખ ને બહારે જઈએ એટલે પંજાબી જ વધારે ખાઈ. પંજાબીમાં બહુ જમાવટ ના એવી, ગુજરાતી સારું હોય એનું તો વગાડી એકવાર ભોપું. મને એને ગુજરાતી એનું સારું છે, પંજાબી બહુ સારું નથી એટલે એક જ વાર ભોપું વગાડ્યું. તને જો ગમ્યું હોય ભાઈ તો તું ભોપું વગાડી. જમીને ભાઈ ઘરે આવી ગયા છે અને આના એક બે બ્લોક પહેલાં મેં જેને કેહુરને ફોનમાં વાત કરી હતી કે ભાઈ અમારે રખડવા જવું છે, ક્યાં જવું છે એ બધું, તો ગોવાના ને એવા પ્લાનિંગ બનતા હતા પણ હજી કે એટલું બધું કન્ફર્મ નથી થયું ક્યાં જવાનું શું છે. ડૉક્ટર ભરતારેમાં પણ વાત કરી હતી તો જોઈએ ભાઈ. આમાં એવું હોય છે 4-5 મિત્રો જતા હોય છે ને એમાંથી એકાધોતા ભાઈ ફક્તો એટલે એકાધોતા ના પાડતો હોય છે, પણ જ્યારે 5-4 કે મિત્રો જેટલા હોય બધાનું કન્ફર્મ થાય ને ત્યારે જ ભાઈ જઈ શકીએ ગોવા કે બીજે ગમે તે પ્લેસમાં મારે રખડવા માટે. તો એનું કંઈ હજી પ્લાનિંગ બન્યું નથી ક્યારે જવાનું શું જવાનું છે. બાકી હું એક બીજો એ વિચારતો હતો કે હવે આપણે Q&A વિડીયો પાછો કરવો જોઈએ કે કેમકે એક તો આપણે કરી લીધો છે ત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, અને પાછો હવે Q&A વિડીયો બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ કંઈ હજી તો ભાઈ એવું લાગતું નથી. બાકી ભાઈ તમે બધા નીચે કમેન્ટ કરી દેજો કે Q&A વિડીયો આપણે બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ. તો ભાઈ જો તમારે બધાની વધારે કમેન્ટ હશે તો હું આના પછીના એક બે બ્લોગની અંદર તમને ભાઈ એમ કહીશ કે તમે એવા પ્રશ્ન કરો જેનો હું આન્સર Q&A આપું. પણ આમાં તમારે એ કહેવાનું છે કે Q&A વિડીયો આપણે બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ. બાકી ભાઈ બ્લોગ કેવો લાગ્યો એ નીચે એક કમેન્ટ કરી દેજો સરસ મજાની. બાકી આજના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. શું ભાઈ આના પછીના નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને.